દબાવતીની પાવન ધરા ઉપર જૈનચાર્ય રાજરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ અને 80 સ્વયંથી ભગવતો ડભોઈમાં પધાર્યા. જીવનના સંસ્કાર સંપન્ન બનીને ખૂબ પ્રગતિના આશીર્વાદ સાથે બુદ્ધિ તીવ્ર કક્ષા મરી જાય, પણ એ બુદ્ધિમાં વિનય વિવેક ન મરે તો એ બુદ્ધિ લાભદાયી પુરવાર ન થાય. ને શીખ આપતા દિવંગત પ્રૌઢ પ્રભાવશાળી આચાર્ય પ્રવાહ ધર્મ સૂર્યોદય સુરીશ્વરજી મહારાજ સાહેબના પદ્ધર શાસ્ત્ર પ્રભાવક જૈનાચાર્ય રાજરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા પ્રવચનમાં જણાવ્યું હતું. મહારાજા સાહેબ 80 સંયમી ભગવતો સાથે તારીખ 21 મે ડભોઈ પધાર્યા. ભવ્ય સ્વાગત સાથે સંપૂર્ણ વિસ્તાર અને દેરાસરોની રોશનીથી સજાવવામાં આવ્યા હતા. ત્યારે 7 દિવસ ડભોઈ ખાતે વિવિધ પ્રવચનો, મહાપૂજા, સાંજીઓ સાથે જૈન તીર્થમાં જાણે ઉત્સવનો માહોલ જોવા મળ્યો. વહેલી સવારે ડભોઈની નવપદ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે મહારાજા સાહેબ પધરામણી કરી વિદ્યાર્થીઓને અને શિક્ષકોને આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી નહીં નવકાર મંત્ર પ્રાર્થના કરી હતી. વિજય બારોટ, જેડેશ ટીવી, ડભોઈ.